जलाराम बापा ने रंगोली बनावामावी हती जेमा 160 वधु किलो कलर नो उपयोग थयो हतो। पोरबंदर खाते सत्यनारायण मंदिर ना पटांगण मा रघुवंशी एकता संस्था द्वारा 225 फूट नी जलाराम बापा नी रंगोली बनावामा आवी छे। पूज्य जलाराम बापा नी 225मी जन्म जयंती ना शुभ अवसरे रघुवंशी लोहाणा समाज द्वारा भावपूर्वक उजवणी अंतर्गत विविध कार्यक्रमों नु आयोजन करवामा आवे छे, त्यारे पूज्य जलाराम बापा प्रत्ये नी श्रद्धा अने आस्था व्यक्त करवाना प्रयत्न रूपे रघुवंशी एकता लेडी टीम पोरबंदर नी बहनों नी टीम द्वारा दर वर्ष नी माफक वर्षे पण पूज्य जलाराम बापानी विशाल रंगोली बनावानो नक्की कर्यो हतो। रघुवंशी एकता लेडी संस्था द्वारा दर वर्षे पूज्य जलाराम बापानी जेटलामी जन्म जयंती होय छे तेटला फूटनी रंगोली बनावामां आवे छे। ते मुजब आ वर्षे पण 225मी जन्म जयंती होवाथी 225 फूटनी विशाल रंगोली बनावानुं कार्य सत्यनारायण मंदिर पटांगणमां परिमलभाई मकवाणा तथा दीपकभाईना सहयोगथी करवामां आव्युं हतुं। आ विशाल रंगोळीना लोको दर्शन निहाळी शके તે માટે જલારામ જયંતીના દિવસે સવારે મહા આરતી કર્યા બાદ ખુલ્લી મૂકવામાં આવી હતી, જે આરતીમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, અનિલભાઈ આર્યા અને રાણાવાવ લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ રાજાણી સહિત વિવિધ મહાનુભાવો જોડાયા હતા। નિતેશ કારિયા, રઘુવંશી એકતા પોરબંદર અને સત્યાન મંદિર ટ્રસ્ટના સહયોગથી દર વર્ષે જલારામ જયંતી હોય એટલે કે જેટલા મે જલારામ જયંતી હોય એટલા ફૂટની વિશાળ રંગોળી બનાવે છે। આ વર્ષે પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતી હોય એ નિમિત્તે અમે 225 ફૂટની વિશાળ જલારામ બાપાની રંગોળી બનાવી છે, જેમાં 160 કિલોથી વધુ રંગોળી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 50થી વધુ બહેનોએ રંગ પૂર્ણિમાં સહયોગ આપ્યો છે, તેમજ અમારા લગભગ 8-10 કલાકની આ મહેનત થઈ છે અને અમારા પરિમલભાઈ અને દીપકભાઈના સહયોગથી આ રંગોળી ખૂબ સરસ બનાવવામાં આવી છે। આજે પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતી હોય એ અનુસંધાને આજે આપણા ધારાસભ્ય શ્રી, નગરપાલિકા પ્રમુખ શ્રી અને ટ્રસ્ટના સહયોગી અને અમારા અગ્રણી શ્રીઓના હસ્તે આજે પૂજ્ય જલારામ બાપાની મહાઆરતી કરી અને દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવી છે। દરેક જલારામ ભક્તોને સત્યામ મંદિરની અંદર આ આ મહાઆરતી રાખેલી છે, રંગોળી રાખેલી છે, તો સર્વે જલારામ ભક્તોને આ રંગોળીના દર્શનનો લભ્ય લાવો લેવા માટે નિમંત્રણ આપવામાં આવે છે। આ રંગોળીની વિશેષતા એ હતી કે તેમાં 160 કિલો કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સંસ્થાની 50થી વધુ બહેનોએ 10 કલાકથી વધુની જહેમત ઉઠાવીને આ રંગોળીનું સર્જન કર્યું હતું। આ સમગ્ર આયોજનમાં રઘુવંશી એકતાના પ્રેરક હિતેશભાઈ કારિયા અને સત્યનારાયણ મંદિરના શિલાબેન ભરતભાઈ માખેચાના માર્ગદર્શન હેઠળ રઘુવંશી એકતા લેડી ટીમ પ્રમુખ ગીતાબેન તન્ના અને ટીમ મેમ્બર્સ દ્વારા વિશાળ રંગોળી બનાવી કલર પૂરવા જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।